नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ। એક મહત્વના સમાચાર ડીસાથી। ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં પૂર્વ પાલિકા પ્રમુખનું ભાવિ દાવ પર લાગેલું છે, ત્યારે આ વોર્ડમાં અપક્ષ ઉમેદવાર જગદીશચંદ્ર મોદી મજબૂત ટક્કર આપી રહ્યા છે। હાલમાં પાલિકાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે વેપારી મિત્રોના સહયોગની અપેક્ષાએ વોર્ડ નંબર 5 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશ ચંદ્ર મોદી પણ હાલ પોતાના ટેકેદારો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી સમર્થન માંગી રહ્યા છે। આ વખતની ચૂંટણીમાં કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ તેમજ ટેકેદારો અને સમાજના લોકોનો મોટો ટેકો હોય તેવો પોતાની જીતનો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ 5માં ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ રહી ચૂકેલા શિલ્પાબેન સોલંકી સહિત અન્ય મજબૂત મનાતા ઉમેદવારોને પણ અપક્ષ ઉમેદવાર જગદીશચંદ્ર મોદીને મળતો આવકાર અકળાવી રહ્યો છે। અહેવાલ રવિ ગોસ્વામી, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, ડીસા। નમસ્કાર। ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં આજે અપક્ષ ઉમેદવારી મેં નોંધાવી હતી અને મને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે। ડીસા શહેરના તમામ વેપારી ભાઈઓનું પ્રતિનિધિત્વ હું કરી રહ્યો છું। એક નગરપાલિકામાં વેપારી પ્રતિનિધિ તરીકે મારે જવાનું છે અને મારા બધા જ વેપારી ભાઈઓ મને સાથ સહકાર આપી રહ્યા છે। વોર્ડ નંબર 5ના દરેક સમાજ, દરેક જાતિ અને ભાઈઓ અને બહેનોના બધાનો સહકાર મને ખૂબ જ મળી રહ્યો છે અને આવો જ સહકાર ભવિષ્યમાં મળતો રહેશે અને હું આ વિસ્તારની, આપણા શહેરની અને આ ડીસા શહેરને જે વેપારનું મોટું મથક કહેવામાં આવે છે એની બધાની ચિંતા કરી અને મારી જે આ યાત્રા ચાલુ કરું છું એમાં જે મને શક્તિ મળશે એ પ્રમાણે હું વધુ ને વધુ લોકોના કામ કરીશ અને લોકોના પ્રશ્નને નગરપાલિકા અને સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરીશ અને મને વિજય બનાવો। મારું નિશાન છે પ્રેશર કુકર, મારો ક્રમ નંબર છે 9 અને 28/2/2021ના રોજ મને આ વિજયમાં આપ લોકો ભાગીદાર થઈ અને મને વિજય બનાવો તેવી બધાને હું પ્રાર્થના કરું છું, આભાર માનું છું અને બધાને સાથે રાખીને હું ચાલીશ એવી આ લોકોને હું ખાતરી આપું છું।